एमएस यूनिवर्सिटी की ऑनलाइन परीक्षा का आज एनएसय के छात्रों द्वारा रद्द करने की मांग करते हुए विरोध प्रदर्शन कर पुतला दहन किया था। एमएस यूनिवर्सिटी द्वारा एग्जाम पोर्टल के जरिए ऑनलाइन परीक्षा लेने का आयोजन किया गया है, जिसमें कल रात एग्जाम पोर्टल को हैक कर विद्यार्थी और शिक्षकों के डेटा चोरी करने की कोशिश की गई थी, जो साइबर अटैक अंतर्गत आज एनएसय के छात्रों द्वारा ऑनलाइन परीक्षा रद्द करने की मांग करते हुए आक्रोश रूपी प्रदर्शन किया गया, जिसमें एनएसय के व्रज पटेल, देवांग ठाकुर सहित के छात्रों द्वारा एमएसयू मैनेजमेंट पर छात्रों की ऑनलाइन एडमिशन प्रक्रिया से लेकर परिणाम घोषित नहीं करने में बरती गई लापरवाही के आरोप लगाते हुए रोष व्यक्त किया था। આજે જે રીતે ઓનલાઈન પરીક્ષા લેવાની હતી, છેલ્લા બે મહિનાથી યુનિવર્સિટી તાળામાર તૈયારીઓ કરતી હતી, યુનિવર્સિટી એવું દર્શાવતી હતી કે અમારી પહેલી યુનિવર્સિટી જે ઓનલાઈન પરીક્ષા લેવામાં સફળ રહેશે, ત્યારે એનએસયુઆઈ એક જ વાત કરતું હતું કે આ એક્ઝામ લેવી અશક્ય છે, કારણ કે યુનિવર્સિટી એક પરિણામસુદ્ધા નથી આપી શકતી, વિદ્યાર્થીઓના આઈડી પાસવર્ડ નથી ચેન્જ કરી શકતી, વિદ્યાર્થીઓના મોબાઈલ નંબર નથી ચેન્જ કરી શકતી, વિદ્યાર્થીઓને સમયસર તેમના જે એડમિશન પ્રક્રિયા થવી જોઈએ એ નથી પૂરી કરી શકતી। આ MKCL સર્વર જે છે તે હર હંમેશ ખાડે ગયું છે, સાથે સાથે યુનિવર્સિટી પ્રશાસન ખાડે ગયું છે, કારણ કે આજે મોક ટેસ્ટ હતો અને વિદ્યાર્થીઓના આઈડી પાસવર્ડ હજુ નથી મળ્યા, તો આજે એટલા જ માટે આ યુનિવર્સિટીમાં હર હંમેશ વિદ્યાર્થીઓ શું માત્ર ને માત્ર ભણવાની તૈયારીઓ જ કરતા રહેશે, શું પરીક્ષા નહીં આપી શકે એ વિદ્યાર્થીઓ આજે યુનિવર્સિટીએ હવે વિચારવાનું છે। અને આજે એનએસયુઆઈ એટલે એક માંગ કરે છે કે પરીક્ષા રદ કરવી જોઈએ અને વિદ્યાર્થીઓને આગલા વર્ષમાં મોકલવા જોઈએ, પરંતુ જે વિદ્યાર્થી તેમના પરિણામથી સહેમત નથી એ વિદ્યાર્થીઓની પરીક્ષા જે રીતે ઓનલાઈનમાં જે શક્ય નથી ઓક્ટોબર નવેમ્બરમાં લેવાના છે, તે વિદ્યાર્થીઓની પરીક્ષા ઓક્ટોબર નવેમ્બરમાં લેવી આવી જોઈએ। અને જે યુનિવર્સિટીના પ્રશાસન છે, જે ડેપ્યુટી રજિસ્ટ્રાર, એક્ઝામિનેશન રજિસ્ટ્રાર, અમારા રજિસ્ટ્રાર અને VC જે આમાં જવાબદાર છે, એમનું આજે અમે રાજીનામાની એનએસયુઆઈ માંગ કરે છે।